नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार तमारू खूब खूब ऑनलाइन क्लासीस में स्वागत करवामां आवे छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 अने आपणुं इंग्लिश 013 एनी कसोटी एकम कसोटी એટલે કે યુનિટ ટેસ્ટ 29/7/2020 રોજ થઈ ગઈ છે। આજે આપણે જે યુનિટ ટેસ્ટ છે, क्वेश्चन पेपर है, एनु सॉल्यूशन करिए। तो गुजरात सेकेंडरी एंड हायर सेकेंडरी एजुकेशन गांधीनगर द्वारा लेवाये यूनिट टेस्ट, मार्क्स 25, टाइम 1 कलाक, स्टैंडर्ड 11, कॉमर्स अने आर्ट्स वाला माटे बन्ने माटे सेम होय छे, सब्जेक्ट इंग्लिश 013। क्लियर। हवे एमां तमे जोई लीधुं के तेहरा टोटल 25 क्वेश्चन इन द यूनिट, 25 प्रश्नों छे। स्टूडेंट्स हैव टू राइट एन आंसर ऑफ दिस यूनिट टेस्ट इन देर नोटबुक। विद्यार्थी पोतानी नोटबुक में आ जे जवाबों छे लखवाना, पोताना घरे हता अने तमे लोकोए लख्या पण छे, बराबर। हवे सेक्शन ए बे विभाग में पेपर पूछायेलू अने तमे घरे लख्यू पण हतुं। क्लियर। मैं जे तमने आपी थी आईएमपी कहेवाय के भाई આવી રીતે પેપર પૂછાશે અને એ રીતે જ પેપર પૂછાયું છે, એનું બહાર કશું જ પૂછાયું નથી। જો તમે વિડીયો બરાબર જોયા હોય અથવા એની તૈયારી વ્યવસ્થિત કરી હોય તો તમને ચોક્કસ ખબર પડી હોવી જ જોઈએ। જોઈએ બોર્ડમાં પણ આ રીતે જ તમારે હોય છે અને પહેલી બીજી કે પછી ત્રીજી પરીક્ષામાં આ રીતે જ સેક્શન એ રહેવાનો રહેવાનો ને રહેવાનો, બરાબર। એમાં સેક્શન એના અંદર શરૂઆતમાં જે 3 પ્રશ્નો છે બોર્ડના અંદર, આવી રીતે 4 પ્રશ્નો હોય છે, અહીંયા 3 છે। પહેલું છે, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ। નન કેન, કોઈ પણ વ્યક્તિ તમને હરાવી શકતો નથી અન્ટિલ યુ કન્સીડ, જ્યાં સુધી તમે સરેન્ડર ના થાવ। કન્સીડનું સમાન નાથી થાય સરેન્ડર, જ્યાં સુધી તમે તાબે ના થાવ, તમે હાર ના માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી। સાચી વાત છે, અરુણિમા સિન્હાએ નિમા કાંચાને કીધું હતું, ફર્મલી ટોલ્ડ દેટ નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ। તો પહેલું ઉદાહરણ, પહેલું જે વાક્ય છે ટ્રુ છે, જે લખ્યું હોય તમારા માર્ક્સની ગણતરી કરી લેજો। મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી વીક। આ ઉદાહરણ, આ જે વાક્ય છે એ ખોટું છે। એમ એવું હતું કે માતા પોતાના બાળકોની રક્ષા કરે જ્યારે એની પાસે હોય છે, નબળું હોય ત્યારે એમ કહેવાય કે એના બાળકની રક્ષા કરવા માટે તત્વર હોય છે એવું નહીં, પણ જ્યારે એના બાળકો એની પાસે હોય છે ત્યારે એનું રક્ષણ કરવા માટે તત્પર હોય છે। તો બીજું ફોલ્સ છે। ત્રીજું, અરુણિમા વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી। અરુણિમાને દિલ્હીના અંદર એમ્સમાં દાખલ કરી હતી, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ઇન દિલ્હી। આગળનો પ્રશ્ન પણ તમારે સેક્શન બીમાં પૂછાયો હતો કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ AIIMS, તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, બરાબર, એનું ફૂલ ફોર્મ છે। તો ટ્રુ, ફોલ્સ અને ટ્રુ। હવે બીજો છે એમાં, એટલે કે 4, 5, 6 જોઈએ, તો મેં તમને કીધું કે ભાઈ ગ્લોઝરીના આધારે તમારે પ્રશ્ન પૂછાતા હોય છે, અહીંયા એ જ વસ્તુ છે। ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, નજીકના શબ્દ શોધી કાઢો અને લખો। ચોક, તો ટુકડા થવા, કૂટ એટલે મૂકવું, શટ એટલે બંધ કરવું, કટ એટલે કાપવું, બરાબર, અથવા ચૂપ ટુકડા થવા, તો ચોકની જગ્યાએ આવશે કટ। ક્લિયર। શિફ્ટ એટલે ઝડપી, તો રેપિડ એટલે ઝડપી, ક્વિક એટલે ઝડપી, બરાબર, અને સોફ્ટ એટલે નાજુક, ને ફ્યુરી એટલે ગુસ્સો, તો આવે રેપિડ। નંબર 3, સ્પિરિટ, સ્પિરિટ એટલે હિંમત, ઇનર સ્ટ્રેન્થ, ઇનર સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, ટગ એટલે ખેંચવો ધીમેથી, સરેન્ડર એટલે આપણે અહીંયા આવ્યું કન્સીડનું સમાનાર્થી છે એટલે તાબે થવો, અને કરેજ એટલે હિંમત, તો સ્પિરિટના અંદર આવે કરેજ। તો ચોપ, કટ, સ્વિફ્ટ, રેપિડ, સ્પિરિટ, કરેજ, આ એના જવાબો હતા। હવે જોઈએ, મેં તમને સમજાવ્યું હતું ટૂંકમાં, આ કંઈક કોઠો સમજાવ્યો હતો કે ભાઈ તમારે ફંક્શનો કરવા પડશે, અને બસ આ જ રીતે બોર્ડના અંદર ધોરણ 12ના અંદર પણ આવી રીતે પૂછાય છે, અને તમારે આવી રીતે જ તૈયારી કરીને જવાનું છે। આમાં 3 માર્ક્સમાં પૂછાય છે, અને આવી રીતે જે કહેવાય કે સૂચના આપીએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ, કાઉન્સમાંથી યોગ્ય જે ફંક્શન છે એને શું કહેવાય પસંદ કરો, અને રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટન્સીસ, અને વાક્યની સામે લખો, એટલે તમારે વાક્ય પણ લખવું પડે। રિક્વેસ્ટિંગ, વિનંતી કરવું, એક્સપ્રેસિંગ સજેશન, સૂચન કરવું, હેબિચ્યુઅલ પાસ્ટ,
ભૂતકાળની આદત ધરાવી એક્સપ્રેસિંગ કન્ડિશન કે શરત દર્શાવી બરાબર ચાર માર્ક્સનું છે આમાં તો સી શુડ ગો બેક ઇન ટુ ધ કેમ્પ તેણીએ કેમ્પમાં છાવણીમાં પાછા જવું જોઈએ તો અહીંયા શું કર્યું છે સૂચન બરાબર તો સાત નંબરમાં આવે સજેશન એક્સપ્રેસિંગ સજેશન ઇફ યુ વર્ક હાર્ડ જો તમે મહેનત કરશો તો યુ વિલ ગેટ સક્સેસ તો તમને સફળતા મળશે શું છે શરત તમે મહેનત કરશો તો તમને સફળતા મળશે તો અહીંયા યુ વિલ ગેટ સક્સેસ નંબર ત્રણ પ્લીઝ હેલ્પ મી મહેરબાની કરીને મને બતા આ પ્લીઝ આવે તો રિક્વેસ્ટ આવે બધાને ખબર પડે અહીંયા આવે રિક્વેસ્ટ તો અહીંયા આવશે રિક્વેસ્ટિંગ નંબર ત્રણમાં ચાર માય ફાધર યુઝ ટુ વિઝિટ ધ ટેમ્પલ મારા પિતા મંદિરે જવાથી ટેવાયેલા હતા એટલે આદત હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા પાસ્ટ ઇવેન્ટ બતાવે તો યુઝ ટુ આવે આ ઓળખવાનો શબ્દ છે બરાબર પહેલામાં શુડ દર્શાવે બરાબર તો શુડ હોય તો તમારે માનવાનું કે ભાઈ એ શું બતાવે છે એક્સપ્રેસિંગ સજેશન શુડ ઓર ટુન હેડ બેટર ત્રણ શબ્દો હતા આપણે યાદ કરાયા હતા બરાબર પછી ઇફ અનલેસ ઇફ નોટ હોય તો એ કન્ડિશન બતાવે બરાબર ત્રણ છે પ્લીઝ આવે તો રિક્વેસ્ટ બતાવે અને યુઝ ટુ હોય તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ હેબિચ્યુઅલ પાસ્ટ ફરી એકવાર પહેલામાં આવશે એક્સપ્રેસિંગ સજેશન બીજામાં આવશે કન્ડિશન ત્રીજામાં આવશે રિક્વેસ્ટિંગ ચોથામાં આવશે હેબિચ્યુઅલ પાસ્ટ હવે જોઈએ અગિયારમો પ્રશ્ન હવે આ છે આપણે ક્વેશ્ચનના આધારે વાક્ય આપ્યું હોય એના અંડરલાઇન કર્યું હોય એના આધારે નીચે પ્રશ્ન બનતો હોય બરાબર તો અગિયારમું વાક્ય છે ધ વોલ્વ્સ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ માય ચેન વરુઓએ મારી ચેનને છીનવવા માટે ફરીવાર પ્રયત્ન કર્યો હતો તો વોટ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ યોર ચેન તમારી ચેનને છીનવવા માટે શું કર્યું તું ના આવે અહીંયા ધ વોલ્સ વોલ્સ છે એટલે અંડરલાઇન કરતા નીચે હોય ત્યારે આપણે હંમેશા સમજી લેવાનું કે હું આવે બરાબર રામ શ્યામ કોઈ પણ કરતા આપ્યો હતો વાય ડીડ ધ વોલ્સ મેક અનધર શા માટે એ વરુએ બીજો પ્રયત્ન કર્યો હુ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ યોર ચેન કોણે તમારી ચેન છીનવવા માટે પ્રયત્ન કર્યો તો અહીંયા હુ આવે તો સી જવાબ આવે શું આવે સી તમારો જવાબ આવશે ત્યારબાદ એના પછીનો જે પ્રશ્ન છે બારમો વિલેજ જીતોડિયા ઇઝ જસ્ટ 6 કિલોમીટર અવે ફ્રોમ માય સ્કૂલ મારી શાળાથી જીતોડિયા 6 કિલોમીટર દૂર છે બધા યાદ લખ્યું વેર ઇઝ વિલેજ જીતોડિયા આપણે એવું નથી પૂછ્યું ભાઈ કે જીતોડિયા ક્યાં છે આ 6 કિલોમીટર ના આપ્યું હોત માય ખાલી એટલું આપ્યું હોત સ્કૂલ તો એવું લખી શકાત કે વેર ઇઝ માય સ્કૂલ બરાબર પણ અહીંયા તો એવું છે જ નહીં કંઈ તો વેર ઇઝ વિલેજ જીતોડિયા એ ક્યાં છે વોટ ઇઝ વિલેજ જીતોડિયા વિલેજ જીતોડિયા શું છે હાઉ ફાર ઇઝ વિલેજ જીતોડિયા ફ્રોમ યોર સ્કૂલ તમારી શાળાથી જીતોડિયા કેટલા કિલોમીટર દૂર છે તો જસ્ટ 6 કિલોમીટર હવે નીકળી જાય બરાબર હાઉ ફાર ઇઝ વિલેજ જીતોડિયા હાઉ ફાર ઇઝ વિલેજ જીતોડિયા ફ્રોમ માયની જગ્યાએ યોર સ્કૂલ થઈ જશે બરાબર હાઉ ફાર ઇઝ યોર તમારી સ્કૂલ કેટલી દૂર છે એવું પૂછ્યું નથી એના પછી 13મો સવાલ છે 13મા સવાલમાં તમે જોઈ શકો છો ભાઈ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ માતા જે હિમચિતા છે એણે કૂદકો માર્યો બચ્ચાઓ પર ટુ પ્રોટેક્ટ ધેમ એમની રક્ષા કરવા માટે બરાબર તો ટુ પ્રોટેક્ટ ધેમ રક્ષા કરવા માટે ટુ પ્રોટેક્ટ તો આપણે પર્પઝના અંદર ફોર આવે વિથ એ વ્યુ ટુ આવે ટુ આવે ઇન ઓર્ડર ધેટ આવે ઇન ઓર્ડર ટુ આવે તો અહીંયા ટુ પ્રોટેક્ટ શા માટે માતા હિમચિતાએ કૂદકો માર્યો વેન ડીડ ક્યારે માર્યો એવું નથી બતાવ્યું સમય નહીં બતાવ્યો એટલે બંને આવે જ નહીં વાય ડુ પણ ના આવે કારણ કે ભૂતકાળ છે લિપ્ડ છે બરાબર તો એના ડીડ થઈ જાય તો અહીંયા લીપ આવશે વાય ડીડ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કપ શા માટે હિમચિતાએ એ બચ્ચાઓ પર કૂદકો છલાંગ લગાવી હતી તો આવી રીતે તમારો સેક્શન એ 13 માર્ક્સનો હતો રોકડા 13માંથી 13 આવે ઘણા બધા વિદ્યાર્થીઓને આવ્યા પણ છે પેપર મેં ચેક કર્યા એમાં ક્લિયર ત્યારબાદ આપણો આ યુનિટમાંથી પેરેગ્રાફ પૂછાય છે બોર્ડમાં પણ આવી રીતે પૂછાતા હોય તમારી સ્કૂલની પહેલી બીજી ત્રીજી પરીક્ષામાં પણ આવી રીતે પૂછાય છે પહેલો પ્રશ્ન જે આગળ આવી ગયો રાઇટ ધ ફૂલ ફોર્મ્સ ઓફ એમ્સ એમ્સનું ફૂલ ફોર્મ શું છે અંદર આપેલો છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બરાબર વિચ એચિવમેન્ટ ડીડ અરુણિમા
અચીવ. હવે આના અંદર શું કરે છો વિદ્યાર્થીઓ, કે ભાઈ જે લખ્યું વાક્ય આખ્યું કઈ તો અહીંથી લખી દેશે. આમ આપ્યું ને કે એ લેટ યર લેટર સી વોઝ રિટ્રેન્ડ માઉન્ટેનિયર બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ્સ ટુ સ્કેલ માઉન્ટેન. એવું ના આવે, અરુણિમા અચીવડ આવે. અરુણિમા અચીવડ શું પ્રાપ્ત કરે છે? તો અરુણિમા અચીવડ ધ એચિવમેન્ટ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. પ્રથમ એવી મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટને સર કર્યું. તો આવી રીતે તમારે પ્રશ્નના અનુસંધાનમાં તમારે જવાબ લખવાનો આવતો હોય છે. આવી રીતે તમારે લખવાનો. 16મો સવાલ છે, વેન ડીડ અરુણિમા રીચ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અરુણિમા એ વિશ્વના ટોચ ઉપર ક્યારે પહોંચી હતી? તો આ જવાબ આપે પણ એટ 10:55 એમ સીધું નહીં લખવાનું. અરુણિમા રીચડ ઓન આન ઓન લખી શકો ઓન અથવા એટ 10:55 AM ઓન 21 May 2013 ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. પછી પાછળ જોડી દેવાનું ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. આવી રીતે હાઉ ઇઝ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એ વિશ્વ જે છે એ ઉપર ટોચ એ કેવી છે? ધ ટોપ ઓફ ધ વર્લ્ડ ઇઝ અંદર આપેલું છે ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. આ રીતે જવાબ લખવાના હોય છે. અને આવી રીતે જ બોર્ડવાળા પણ તમારી પાસે જવાબની અપેક્ષા રાખતા હોય છે, નહીં તો તમારા માર્ક્સ માનો કે 80 કે 90 ઉપર જતા હોય તો કાપી શકે, એને હક છે. કારણ કે તમે જેવું લખશો એ પ્રમાણે જ એને માર્ક્સ મૂકવાનું ગમશે. 18મો સવાલ, વોટ વોઝ અરુણિમા બિફોર એક્સિડન્ટ. અકસ્માત પહેલાં અરુણિમા શું હતી? તો બિફોર એક્સિડન્ટ એવું લખવાનું, બી કેપિટલ બિફોર એક્સિડન્ટ કોમા અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. આ આખે આખું પહેલું વાક્ય આવી જાય. પણ પહેલાં શરત એ લખવાની કે બિફોર એક્સિડન્ટ પછી કોમા આવે અરુણિમા સિન્હા વોઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એના પછી 19મો સવાલ છે, વોટ હેપન્ડ વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન. એટલે કે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે શું થયું હતું? તો લખી શકાય વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન, જ્યારે તેણીની મુસાફરી કરતી હતી ત્યારે સમ ટ્રગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. કેટલાક લૂંટારા હોય એની સોનાની જે ચેન છે એને છીનવાનો પ્રયત્ન કર્યો હતો. જોઈ શકો તમે, સમ ટ્રગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, સી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. આ આખું લખી શકાય પણ આ મુખ્ય છે, બરાબર? તો તમે આ રીતે લખી શકો. ત્યારબાદ છે 20મો પ્રશ્ન, વોટ કુડ અલીભાઈ, અલીભાઈ શું સાંભળી શક્યા? તો અલીભાઈ કુડ હિયર, સીધા લખી દે અલીભાઈ હિયર એવું ના આવે. શું સાંભળ્યું? તો અહીંયા છે ગ્રાઉલ એન્ડ સ્નેલ્સ છે અહીંયા આગળ, ગ્રાઉલ્સ આ એન્ડ છે. અલીભાઈ કુડ હિયર, અહીંયા આઈની જગ્યાએ અલીભાઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ્સ, ઘુરક્યાઓ અને જોરથી બૂમો પાડવાને જે કહેવાય એ અવાજ એ કરતા હતા. કોણ કરતું હતું? તો કે ભાઈ અલીભાઈ સાંભળી શક્યા, સોરી, ઘુરકવાનો અવાજ જોરથી સાંભળી શકતા હતા. ત્યારબાદ છે, વોટ ડીડ ધ મધર લેપર્ડ ડુ આફ્ટર કમિંગ નિયર કપ્સ. માતા જે હિંચિતા છે એણે શું કર્યું જ્યારે બચ્ચા એની પાસે પાછા આવ્યા? ત્યારે આફ્ટર કમિંગ નિયર ધ કપ, બચ્ચા પાસે જ્યારે પહોંચી પછી એણે શું કર્યું? તો એમાં લખી શકાય આફ્ટર એ કેપિટલ, આફ્ટર કમિંગ નિયર ધ કપ્સ કોમા ધ મધર લેપર્ડ. હવે એણે શું કર્યું એના બચ્ચાને જો અહીંયા, સી સ્મેલ્ટ, મધર લેપર્ડ સ્મેલ્ટ, સૂંઘ્યા લીકડ ચાટતી હતી ધેમ બચ્ચાઓને. અહીં કપ્સ લખો લખી શકાય ઓવર એન્ડ ઓવર, ફરીવાર અને ફરીવાર, અગેન ટુ મેક શ્યોર, ખાતરી કરવા દેટ ધે વર નોટ હર્ટ બાય ધ બેર. કારણ કે રીંચ દ્વારા એમને કોઈ ઈજા પહોંચાડવામાં આવી નથી અથવા નહોતી એ ચેક કરવા માટે, કે પેલા રીંછે એને કોઈ ઈજા તો નહોતી પહોંચાડી ને એ કન્ફર્મ કરવા માટે એ પોતાના બચ્ચાને સૂંઘતી હતી અને ચાટતી હતી.
પછીનો 22મો સવાલ છે, વોટ વોઝ અલીભાઈ, અલીભાઈ કોણ હતા? તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ અ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ. બરાબર, એ લાંબા મુસાફરી ચાલીને, પગેથી ચાલીને આવ્યા હતા ઇન ધ હિમાલયઝ માઉન્ટેન. આટલો જવાબ આવે. બરાબર, લખવું હોય તો ઈ લવ ટુ ઓબ્ઝર્વ નેચર અહીં સુધી લખી શકો અલીભાઈ વિશે. બરાબર, ઘણા ખાલી એટલું કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, તો માર્ક્સ આપ્યો છે. વિચ થિંગ્સ ડીડ અલીભાઈ સેલ ડ્યુરિંગ ટ્રાવેલિંગ, મુસાફરી દરમિયાન અલીભાઈ શું વેચતા હતા? બરાબર, તો અહીંયા સેલ છે તો ભૂતકાળ, ડીડ છે એટલે સોલ્ડ થઈ જાય, તો અલીભાઈ સોલ્ડ શું વેચતા હતા? તમે સીધો જવાબ લખી શકો, અલીભાઈ સોલ્ડ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. આખો જવાબ આ રીતે લખી શકાય, અલીભાઈ સોલ્ડ, બરાબર, ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, અથવા અલીભાઈ સોલ્ડ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ હી કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. આ રીતે જવાબ લખી શકાય. તો 10 માર્ક્સના હતા તમારા સવાલ જવાબો. હવે 2 માર્ક્સનો તમારે એ પહેલો જે યુનિટ છે એમાં રીડ 1માંથી જ પૂછાયું છે. આ રીતે 3 માર્ક્સનું પૂછાય બોર્ડમાં, અને 11મામાં પણ 3-1 માર્ક્સનું, 80 માર્ક્સનું હોય તો, અને 2-50નું હોય તો 2 માર્ક્સનું પૂછાય. ઇન માય ફાઇનલ એક્સપિડેશન, મારો અંતિમ ચઢાણ જે છે ટુ સાગરમાથા હેડ ઓફ ધ સી, નિમ્બાંકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ હતો. પણ હતો હેલ્પફુલ નહીં, માઉન્ટેન ગાઈડ હતો. પહેલામાં એક્સપિડેશન અને બીજામાં ગાઈડ. તો આ રીતે તમારું ટોટલ જે હતું એ પેપર પૂછાયું હતું, અને તમે બધાએ આટલી સરસ રીતે લખ્યું પણ ઘણાએ હતું કે જેને 25માંથી 25 પણ આવ્યા છે, ઘણાને 24 આવ્યા છે, 23 આવ્યા, 22 આવ્યા. સરસ લખ્યું છે બધાએ, તમારી મહેનતે લખ્યું હશે હું એવી અપેક્ષા રાખું છું, અને ભવિષ્યમાં પણ એવી અપેક્ષા રાખીશ કે તમે આટલું સરસ અને સારું કરો. બરાબર, ત્યાં સુધી હવે તમારી રજા લઉં છું, ફરીવાર નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય, હેવ અ નાઇસ ડે.